अस्सलाम वालेकुम जनाब बाबूभाई सुपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय विज्ञान आपणे परीक्षा कक्षाए पुनरावर्तन करी रह्या छीए। आपणे आजे पुनरावर्तन भाग 2 नी शुरुआत करीए। आजे आपणे जोवाना छीए तफावतना मुद्दा लख। बराबर, पहेलो तफावत छे कांठवू अने वणवू। बराबर, તેમાં આપણે જોઈશું તે રેશામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે। કાંતું શું છે? રેશામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા છે, જ્યારે વણવું તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે। બરાબર, કાંતવા માટે તકલીનો અને ચરખાનો ઉપયોગ થાય છે, જ્યારે વણવા માટે હાથથી ચાલતી સાળ કે વીજળીથી ચાલતી સાળનો ઉપયોગ થાય છે। પહેલા મુદ્દામાં આપણે શું લખીશું તે કઈ પ્રક્રિયા છે, અને બીજા મુદ્દાની અંદર આપણે લખીશું તેને તે પ્રક્રિયા કરવા માટે આપણે કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે આપણે મુદ્દા લખીશું। બરાબર, તો કાંતવા માટે આપણે જોઈશું રેશામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયા, અને વણવાની જે ક્રિયા છે એ તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયા છે। બરાબર, જેને આપણે વણવું તરીકે ઓળખીએ છીએ। કાંતવા માટે તકલી અને ચરખાનો ઉપયોગ થાય છે, જ્યારે વણવા માટે હાથથી ચાલતી સાળ કે વીજળીથી ચાલતી સાળનો ઉપયોગ થાય છે। બીજો મુદ્દો જોઈએ, બીજો તફાવત કપાસના રેશા અને શણના રેશા। કપાસના રેશા કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવામાંથી મળે છે, અને શણના રેશા શણના છોડના પ્રકાંડમાંથી મળે છે। બરાબર, કપાસના રેશાનો ઉપયોગ ક્યાં થાય? તો ગાદલા, ઓશિકા અને રજાઈ ભરવા માટે થાય છે, ત્યારે શણના રેશાનો ઉપયોગ અરાજ ભરવાના કોથળા, બેગ, દોરડા, શેતરંજી વગેરે બનાવવા માટે થાય છે। બરાબર, ચાલો એના પછીનું જોઈએ આપણે ચાળવું અને વીણવું। ચાણવા માટે ચાણી જેવા જાળીદાર સાધનોનો ઉપયોગ થાય છે, જ્યારે વીણવા માટે કોઈ સાધન વપરાતું નથી પરંતુ હાથનો ઉપયોગ થાય છે। બરાબર, હવે કદમાં સરખા ન હોય તેવા ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે ચાણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે, જ્યારે વણવા માટે લગભગ સરખા કદના હોય પરંતુ રંગ અને આકારમાં અલગ હોય તેવા ઘન પદાર્થોના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે તે વપરાય છે। છોડ અને શૂટની વાત કરીએ, સામાન્ય રીતે તેની ઊંચાઈ 4 ફૂટ જેટલી હોય અને શ્રૂપની ઊંચાઈ 4 થી 6 ફૂટ જેટલી હોય। બરાબર, છોડમાં પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું જોવા મળે, જ્યારે શ્રૂપની અંદર છોડ કરતાં જાડું અને મજબૂત પ્રકાંડ જોવા મળે છે। બરાબર, હવે આપણે જોઈએ છોડનું આયુષ્ય ઓછું હોય છે અને શ્રૂપનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે। બરાબર છે, આ બે તફાવત આપણે જોયા। હવે આપણે જોઈએ વર્ગીકરણ કરો। અહીં છે વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશનું વર્ગીકરણ। અહીં આપણને કેટલાક પેદાશોના નામ આપ્યા છે, તેને આપણે વનસ્પતિ પેદાશ અને પ્રાણી પેદાશમાં તેનું વર્ગીકરણ કરીશું। દહીં તો એ પ્રાણીમાંથી પ્રાપ્ત થાય તો આપણે લખીશું પ્રાણીજ પેદાશ છે। મગફળી એ વનસ્પતિ પેદાશ છે। મધ પ્રાણીજ પેદાશ, માંસ પ્રાણીજ પેદાશ, સરસવ વનસ્પતિજ પેદાશ, ગુંદર એ વનસ્પતિ પેદાશ, દૂધ જે છે એ પ્રાણીજ પેદાશ છે, રાજમા વનસ્પતિ પેદાશ, ઘી આવશે પ્રાણીજ પેદાશ, હળદર વનસ્પતિ પેદાશ, ઈંડા પ્રાણીજ પેદાશ અને ખાંડ જે છે એ વનસ્પતિ પેદાશ છે। બરાબર, ચાલો હવે આપણે જોઈએ અહીં કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, તેને તૃણાહારી, માંસાહારી અને મિશ્રાહારીમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો અહીં આપણે તૃણાહારીમાં સસલું, જીરાફ, પતંગિયું અને ખિસકોલી લઈ શકીએ, એ જ રીતે માંસાહારીમાં જે માંસ ખાનારા પ્રાણીઓ છે કાંચીડો, સમડી, ઘુવડ અને સિંહ, મિશ્રાહારીમાં મનુષ્ય, રીંછ, બિલાડી અને ચકલીનો સમાવેશ થાય છે। હવે છે અહીં કેટલાક રેશાઓ આપ્યા છે, તેને કુદરતી રેશા અને સિન્થેટિક રેશામાં વર્ગીકરણ કરવાનું છે। તો નાયલોન જે છે એ સિન્થેટિક રેશા છે, ઊન કુદરતી રેશા, સૂતર કુદરતી રેશા, એક્રેલિક સિન્થેટિક રેશા છે, રેશમ કુદરતી રેશા, પોલિએસ્ટર સિન્થેટિક રેશા, સોન જે છે એ કુદરતી રેશા છે અને ટેરેલિન જે છે એ સિન્થેટિક રેશા છે। બરાબર છે, હવે આપણે જોઈએ ચળકાટ ધરાવતી અને ચળકાટ વગરની વસ્તુઓનું વર્ગીકરણ કરવાનું છે। અહીં જે લોખંડ જે છે એ ચળકાટવાળું, ઈંટ જે છે ચળકાટ વગરની, પથ્થર ચળકાટ વગરનું,
तांबू चढ़काट धरावती वस्तु है, एल्युमिनियम चढ़काट धरावती वस्तु है, लाकड़ू जे छे ए चढ़काट वगरनी है, माटलू चढ़काट वगरनी, अने चांदी जे छे ए चढ़काट धरावती वस्तु है। बराबर, हवे आवे छे पाणीमां द्रव्य अने पाणीमां अद्रव्य पदार्थोनुं वर्गीकरण। પાણીમાં દ્રાવ્ય એટલે પાણીમાં ઓગળી જાય તેવા અને પાણીમાં ઓગળતા નથી તેવા પદાર્થોનું વર્ગીકરણ। કોપર સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય છે, કાચ એ પાણીમાં અદ્રાવ્ય છે, લોખંડનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે। બરાબર, પછી ફટાકડી પાણીમાં દ્રાવ્ય, ધોવાનું સોડા પાણીમાં દ્રાવ્ય, તેલ પાણીમાં અદ્રાવ્ય, પ્લાસ્ટિક પાણીમાં અદ્રાવ્ય અને મીઠું પાણીમાં દ્રાવ્ય પદાર્થ છે। બરાબર, હવે આપણે જોઈએ વ્યાખ્યા લખો। અહીં આપણે જોઈએ સૌ પ્રથમ સમાંતર શિરા વિન્યાસ કોને કહેવાય, પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો આવા શિરા વિન્યાસને સમાંતર શિરા વિન્યાસ કહેવાય। બરાબર, જે પર્ણની અંદર શિરાઓ કેવી હોય, સમાંતર ગોઠવાયેલી હોય તેવા શિરા વિન્યાસને આપણે સમાંતર શિરા વિન્યાસ તરીકે ઓળખીશું। પછી છે ચાલાકાર શિરા વિન્યાસ, તેની અંદર શિરાઓ કેવી હોય, જાળાકાર એટલે કે જાળ જેવી ગોઠવાયેલી હોય તેવા શિરાવિન્યાસને ઝાલાકાર શિરાવિન્યાસ તરીકે ઓળખીશું। હવે છે શ્રુપ, તો સામાન્ય રીતે 4-6 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શ્રુપ તરીકે ઓળખવામાં આવે છે। હવે વેલા કોને કહેવાય, તો જે વનસ્પતિના પ્રકાંડ નબળા ટટ્ટા ન રહી શકે તેવા હોય અને આદાને વિટળાઈને આરોહણ કરતા હોય તેને આપણે વેલા તરીકે ઓળખીએ છીએ। હવે છે પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિના લીલાપર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે, આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। બરાબર, પ્રકાશ સંશ્લેષણ કોને કહેવાય, તો વનસ્પતિના લીલાપર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ રૂપે પોતાનો ખોરાક બનાવે, તો આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખીએ છીએ। હવે છે બાષ્પોત્સર્જન, તો વનસ્પતિના પર્ણામાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં તે બહાર કાઢે છે, આ ક્રિયાને બાષ્પોત્સર્જન તરીકે ઓળખીએ છીએ। બરાબર, હવે આપણે જોઈએ વણાટ, વણાટ કોને કહેવાય, તો જે પદ્ધતિમાં તાંતણાના બે જૂથ આડા અને ઊભા એકસાથે ગોઠવાય અને કાપડ બનાવાય તેને વણાટ તરીકે ઓળખીએ છીએ। હવે છે પદાર્થ, પદાર્થ કોને કહેવાય, તો કોઈ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ તરીકે ઓળખીએ છીએ। બરાબર, તો કોઈ વસ્તુ જે પદાર્થની બનેલી હોય એટલે જે તે વસ્તુની બનેલી હોય તેને આપણે પદાર્થ તરીકે ઓળખીએ। હવે છે નરમ પદાર્થ, પદાર્થને હાથ વડે દબાવતા તે સરળતાથી દબાઈ જાય તેને આપણે નરમ પદાર્થ તરીકે ઓળખીએ છીએ। બરાબર, એટલે કે હાથ વડે દબાવતા તે સરળતાથી દબાઈ જાય। બરાબર, હવે છે પારદર્શક પદાર્થ, તો જે પદાર્થોની આરપાર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય છે તેને આપણે પારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ। આરપાર જોઈ શકાય તે પદાર્થને પારદર્શક પદાર્થ તરીકે ઓળખીએ છીએ। હવે છે અપારદર્શક પદાર્થ, તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને બિલકુલ જોઈ શકાતી નથી તેને અપારદર્શક પદાર્થ તરીકે ઓળખાય છે। બરાબર, એટલે આરપાર બિલકુલ પણ જોઈ શકાય નહીં, બરાબર, તેવા પદાર્થને આપણે અપારદર્શક પદાર્થ તરીકે ઓળખીશું। હવે છે પારભાષક પદાર્થ, તો જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાષક પદાર્થ તરીકે ઓળખાય છે। બરાબર, આરપાર આપણે વસ્તુને જોઈ શકીએ પણ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી તેવા પદાર્થને આપણે પારભાષક પદાર્થ તરીકે ઓળખીશું। બરાબર, તો અહીં આપેલા જે તફાવતના મુદ્દાઓ, વર્ગીકરણ અને વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા, તે બધી વ્યાખ્યાઓ તમારે વ્યવસ્થિત રીતે પુનરાવર્તન હેડિંગ મારીને નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે લખવાની રહેશે। થેન્ક યુ।